સુરતમાં પગાર ન ચૂકવતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર, મુસાફરોને હાલાકી. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સર્વિસ કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે આ વખતે ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરોના કારણે બસ સેવા ચર્ચામાં આવી છે. છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે, જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ભેસ્તાન ડેપો પર હડતાલ પર ઉતર્યા છે. ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો, જેથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર યથાવત રહેવાના પણ પ્રણ સાથે ડ્રાઈવર કામકાજથી અડંગા રહ્યા છે, જેથી ઇલેક્ટ્રિક બસના પૈંડા થંભી ગયા છે. શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી નોકરી ધંધાર્થે જતા હોય છે, ત્યારે ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો દ્વારા પાડવામાં આવેલી હડતાલના કારણે શહેરના સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ડ્રાઈવરોએ કહ્યું કે અમારી પગાર સહિતની માંગણીઓ પેન્ડિંગ છે, પરંતુ કોઈ ધ્યાનમાં આપવામાં આવી રહ્યું નથી, જેથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ જવાથી હડતાલ પર ઉતર્યા છે. મારું નામ વાજિદ હસન ગુલામ હુસેન મણિયાર, મેં અમદાવાદથી છે સાહેબ. અમારી એ માંગ છે કે બે મહિના પહેલા બી હડતાલ થઈ હતી, આજ મુદ્દો હતો અમારો પગારનો. પગાર અમારો 1-10 ની અંદર થઈ જવો જોઈએ. આજે 11 તારીખ, બે મહિના પહેલા બી આ લોકો 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી. પીએફ નું, પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને, બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે. 1-1 મહિનાનું પીએફ અત્યારે બતાવ્યું છે જમા ખાતામાં, પીએફ માં જોયું તો અમે લોકો અમે ચાલીએ છીએ રૂટ નંબર 11 ઉપર.